આણંદના આયુર્વેદના એક્સપર્ટ પાસેથી જાણો દૂધ ક્યારે પીવું જોઈએ કેટલું પીવું જોઈએ અને કોના માટે આ દૂધ ઝેર સમાન છે નમસ્કાર મારું નામ છે ડૉક્ટર ધન્વંતરી કુમાર ઝા અને હું આયુર્વેદ સંકુલ આણંદ અને સુશ્રુત સંજીવની હોસ્પિટલ આણંદમાં કાર્યરત છું આજે આપણે જાણીશું કે જો તમે દૂધ પીવો છો તો તમારે શું પીવું જોઈએ કાં તો પછી કેટલા અમાઉન્ટમાં પીવું જોઈએ દૂધ જનરલી જેમ આપણે બધા જાણીએ છીએ કે કમ્પ્લીટ ફૂડ કહેવામાં આવે છે જનરલી વિટામિન સી સિવાયના બધા જ ઔષધિઓ બધા જ માઇક્રોન્યુટ્રીએન્ટ્સ જે આપણે કહેતા હોઈએ છીએ જે વિટામિન્સ કહેતા હોઈએ છીએ તે દૂધમાં અવેલેબલ છે આ જે દૂધ છે કેટલી બધી વાર આપણા શરીર માટે અમૃત ગણાય છે જ્યારે આયુર્વેદમાં કહેવામાં આવે છે કે દરરોજે જે વસ્તુઓ લેવી જોઈએ જેમાં ષષ્ટિકશાલી મુદ્ગ સેંધવ આમલકે યવાન અંતરિક્ષમ પહે અર્પી જાંગલમ મધુ ચાભ્ય તો એમાં પણ દૂધનો સમાવેશ કરવામાં આવે છે જ્યારે તમે દૂધ લો છો એનાથી તમને સમસ્યાઓ નથી થતી તો કોઈ વાંધો નથી પણ કેટલી બધી વાર કેટલા લોકોને ઇચિંગ એટલે કે ખંજવાળની સમસ્યા હોય છે જો તમને ખંજવાળની સમસ્યા હોય તો શરીરમાં એવું કહેવામાં આવે કે કફ દોષ કોઈને કોઈ જગ્યાએ વિકૃત થયો છે અને જ્યારે કફ દોષ તમારો વિકૃત હોય છે ત્યારે દૂધ તમારા બોડી માટે સુટેબલ નથી હોતું આ સિવાય જ્યારે તમારા શરીરમાં આમ છે એટલે કે ખાવાનું જે ખાઓ છો તે પચતું નથી તેવી કન્ડિશનમાં પણ દૂધ તમારા માટે ઝેર સમાન છે સારું નથી આમ કઈ રીતે જોવું તો આમ જોવાના બે રસ્તા છે એક તો તમારી જીભ બહાર કાઢીને જોઈ લેવી અરીસા સામે જેમાં અગર વ્હાઈટ કોટિંગ છે વારે ઘડીએ થઈ જાય છે ઇવન સ્ક્રેપ કર્યા પછી પણ તો પછી તમને આમ હોઈ શકે છે આના સિવાય બીજો જે રસ્તો છે આમ જોવાનો એ છે જ્યારે તમે સવારે ટોયલેટ પાસ કરો છો એ ટોયલેટ જો પાણીની અંદર ડૂબી જાય છે તો પણ તમને આમ હોઈ શકે છે તમારું ડાયજેશન બરોબર નથી અને જો પાણીમાં તળે છે સ્ટૂલ્સ તો પછી તમારું ડાયજેશન ઓકે છે તમે દૂધ લઈ શકો છો આ સિવાય કેટલા લોકોને લેક્ટોઝ ઇન્ટોલરન્સ હોય છે એ કન્ડિશન્સમાં હું જનરલી કહેતો હોઉં છું કે એ ટેમ્પરરી ટાઈમ્બિંગ વસ્તુ છે એ જગ્યાએ દૂધ ગાયનું દૂધ ખાસ કરીને પાણીમાં મિક્સ કરીને એને ગરમ કરવું અને પછી એ જ્યારે દૂધ જ બચે પાણી ઉકળી જાય તો આ દૂધ તમે લઈ શકો છો તેનાથી પણ તમને સારું રહેશે કોઈ તકલીફ થશે નહીં પણ છતાં પણ જ્યારે પણ બને તમારે તો દૂધ આ કન્ડિશન તમારી અગ્નિ તમારું પચન સરખું થાય છે કે નહીં એને ધ્યાનમાં રાખીને તમારે લેવું જોઈએ ખંજવાળ હશે એ જગ્યાએ નહીં લેવું શરીર ભારે છે શરીરમાં કોઈ જગ્યાએ મેદ વધી રહ્યો છે ત્યારે પણ દૂધ બને ત્યાં સુધી સાવચેતીથી લેવું નાના છોકરાઓને ગ્રોથ માટે દૂધ ઘણું સારું છે લઈ શકાય છે આજકાલ જે આપણે દૂધ લેતા હોઈએ છે તેમાંનું મુખ્ય એક ગાયનું દૂધ તો ગાયનું દૂધ લેવાય ગાયનું દૂધ ઘણું સારું છે એ સિવાય દૂધમાં બે પ્રકારના પ્રોટીન હોય છે જે જર્સી ગાયોથી બનેલી કે પછી જે હાઇબ્રિડ ગાયો છે એનું થતું જે દૂધ હોય છે તે એ વન પ્રોટીન હોય છે જે આપણા બોડીના ડાયજેશન માટે થોડું ડિફિકલ્ટ હોય છે જ્યારે કે જે દેશી ગાયોનું ગીર ગાયનું કે એવી દેશી ગાયોનું જે દૂધ છે તે એ ટુ પ્રોટીનયુક્ત હોય છે જે તમારા શરીર માટે ખૂબ જ સારું છે અને સુપાચ્ય પણ હોય છે તો તે તમારાથી લઈ શકાય છે તો આવી રીતે જો તમારી અગ્નિ એટલે તમારા ડાયજેશનને ધ્યાનમાં રાખીને તમે લેશો તો દૂધ તમારા માટે અમૃત સમાન છે અને જો તમે એ ધ્યાન નહીં રાખો તો એ જ દૂધ જે અમૃત છે એ તમારા માટે ઝેર પણ બની શકે છે